જય માતાજી. મિત્રો, રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું હેલ્ધી, ગુણોથી ભરપૂર અને પૌષ્ટિક એવી રાગીની રોટલી. તો ઘઉંની રોટલી તો તમે બનાવતા જ હશો, પણ રાગીની રોટલી તમે ક્યારેય નહીં બનાવી હોય. અને રાગી ખાવાના ખૂબ જ ફાયદા છે. વેટ લોસ કરવામાં મદદ કરે છે, પ્રોટીનનું પ્રમાણ વધારે છે, કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, સારી સ્કીન માટે, સારા વાળ માટે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રાખે છે. અને તમે એક રોટલીના બદલે બે રોટલી ખાશો તો પણ તમારો વેટ જરાય નહીં વધે. તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો આપણે બનાવીએ પરફેક્ટ માપ અને ટ્રીક સાથે રૂજેવી પૂછી રાગીની રોટલી. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલા આપણે રાગીની રોટલી બનાવવા માટે આ રીતના કોઈ પણ તમારે પેન લઈ લેવાનું છે. અને હવે આપણે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લઈશું. તો અહીંયા આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક ટેબલસ્પૂન ઘી એડ કરીશું. અને હવે આપણે પાણીને ગરમ થવા દઈશું. તો આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે વાટકીથી આપણે પાણી લીધું છે તે જ વાટકીથી આપણે રાગીનો લોટ લઈશું અને લોટને આપણે પાણીની અંદર એડ કરીશું. હવે આપણે વેલણની મદદથી સારી રીતે પાણીની અંદર લોટને મિક્સ કરીશું. તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આ લોટ ઉપર ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. ગેસ આપણે બંધ કરી દીધો છે. તો અહીંયા આપણે લોટને 10 મિનિટ જેટલો સમય થયો છે. હવે આપણે ખોલીને ચેક કરીશું તો લોટ એકદમ સરસ આપણો બફાઈ ગયો છે. હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને લોટને આપણે તેની અંદર એડ કરી દઈશું. તો આપણે બધા જ લોટને આ વાસણની અંદર કાઢી લીધો છે. હવે આપણે એકદમ સરસ મસળીને લોટ બાંધી લેવાનો છે. અહીંયા આપણે પરફેક્ટ માપથી લોટનું પાણી અને લોટ લીધો છે, એટલે આપણે ઉપરથી કોઈ પણ પાણી કે લોટ લેવાની જરૂર નહીં પડે અને લોટ તમારો એકદમ સરસ પરફેક્ટ બંધાશે. જો તમે રોજ ઘઉંનો લોટ ખાતા હોય તો તમે તેને અઠવાડિયામાં એકવાર ખાઓ. અને આ રીતના તમે રાગીની રોટલી, બાજરીની રોટલી, જુવારની રોટલી, મકાઈની રોટલી આ રીતના તમે 7 દિવસ અલગ અલગ રોટલી બનાવીને ખાશો તો તમારા શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાશે. તો અહીંયા આપણે એકદમ સરસ ચીકણો લોટ બાંધી લીધો છે. હવે આપણે લોટને રેસ્ટ નથી આપવાનો. આ રીતના આપણે લુવા કરી લઈશું. તમારે કેટલી જાડી પાતળી રોટલી કરવી છે એ પ્રમાણે તમારે લુવા કરવાના. તો અહીંયા આપણે આ જ રીતના બધા જ લુવા કરીને તૈયાર કરી લઈશું. તો હવે આપણે રાગીની રોટલી બનાવી લઈશું. તો અહીંયા આપણે જરૂર લાગશે તો આપણે કોરો લોટ લઈશું, નહીં તો સૌથી પહેલાં આપણે લોટ વગર જ આપણે રોટલીને વણીશું. જો તમારો લોટ પરફેક્ટ હશે તો કોરા લોટ વગર પણ એકદમ આસાનીથી આ રોટલીને વણી શકશો. જો તમે ભાર દબાવીને રોટલી વણશો તો રોટલી નીચે ચોટી જશે, એટલે એકદમ હળવા હાથેથી તમારે રોટલી વણવાની. અને જો તમારો લોટ પરફેક્ટ ના હોય તો તમે થોડો કોરો લોટ પણ લઈ શકો છો. અત્યારે તમે જોઈ શકો છો હું કોરા લોટ વગર આ રોટલી વણી રહી છું, તો પણ રોટલી નીચે જરા કે ચોટતી નથી. એટલે તમારો લોટ પરફેક્ટ હશે તો રોટલી એકદમ સરસ વણાશે. તો અહીંયા આપણી રોટલી એકદમ સારી રીતે વણાઈ ગઈ છે. તો અત્યારે આપણે આ રીતના થોડી પતલી રોટલી વણીશું. તમે થોડી જાડી પણ વણી શકો છો અને આનાથી પણ વધારે તમે પતલી પણ વણી શકો છો. તો હવે આપણે ગેસ ઉપર તવો પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલો છે. તો હવે આપણે રોટલીને શેકી લઈશું. તવો આપણો એકદમ સરસ ગરમ થઈ ગયો છે. તો આપણે ધીરેથી રોટલીને તવા ઉપર મૂકીશું. તો રોટલી નીચેની સાઈડમાં થોડી શેકાય એટલે આપણે તેને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી રોટલી શેકાય છે. હવે આપણે બીજી સાઈડમાં પણ રોટલીને શેકાવા દઈશું. તો અહીંયા આપણે રોટલીને ચેક કરીશું. આ રીતના થઈ જાય એટલે આપણે કપડાના મદદથી આ રીતના દબાવીને બંને સાઈડમાં રોટલીને શેકી લેવાની છે. તો એક સાઈડમાં સરસ રોટલી શેકાઈ ગઈ છે. ગેસ તમારે મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર આપણે આ રોટલીને શેકવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી રોટલી ફૂલીને દડા જેવી થઈ છે. તો અહીંયા આપણી રોટલી એકદમ સરસ શેકાઈ ગઈ છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતના આપણે આ બીજી રોટલી પણ વણી લીધી છે. તો આપણે તેને પણ શેકાવા માટે મૂકી દઈશું.
અને જ્યારે રોટલી બનીને તૈયાર થઈ જાય ત્યારે આપણે ગરમ ગરમ રોટલી પર આપણે ઘી લગાવી દઈશું, એટલે રોટલી તમારી લાંબા સમય સુધી એકદમ સરસ સોફ્ટ રહે. અને બની શકે તો તમારે આ રોટલીને ઘરમાં ગરમ જ ખાવાની, એટલે રોટલી ખાવાની ખૂબ જ મજા આવી જશે. અહીંયા આપણે એકદમ સારી રીતે ઘી લગાવી લીધું છે, તો આ જ રીતના આપણે બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણી રાગીની રોટલી બનીને તૈયાર છે. તો અહીંયા આપણે બધી જ રોટલી પર સરસ ઘી લગાવી દીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મુલાયમ અને સોફ્ટ આપણી આ રોટલી બનીને તૈયાર થઈ છે. આ રીતના તમે વાળશો તો પણ એકદમ સરસ આસાનીથી રોટલી તમારી વળશે. તો નાનાથી લઈ મોટા બધા જ આ રોટલી ખાઈને ખુશ થઈ જશે. અને એકવાર તમે રાગીની રોટલી બનાવશો તો રોજે તમને રાગીની રોટલી બનાવીને ખાવાની ઈચ્છા થશે. એટલી સરસ આ રાગીની રોટલી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ રાગીની રોટલીને આપણે હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી ઘરમાં ગરમ રાગીની રોટલી. તો રોટલી સાથે આપણે પનીરનું શાક સર્વ કર્યું છે, ભીંડાનું કોરું શાક સર્વ કર્યું છે અને સલાડમાં આપણે કાકડી સર્વ કરી છે. તો રાગીની રોટલી તમે કોઈ પણ દાળ શાક સાથે કે તમે ચા સાથે પણ આ રાગીની રોટલી ખાશો તો પણ આ રોટલી ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે રાગીની રોટલી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો તમને આ રાગીની રોટલીની રેસીપી કેવી લાગી? જો તમને આ રાગીની રોટલીની રેસીપી ગમી હોય અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.